યસ, તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે ચેન્જીસ ડ્યુરિંગ મસ્ક્યુલર કોન્ટ્રેક્શન જોયું હતું એ હવે કન્ટિન્યુ કરીએ છીએ. યસ, તો હવે આપણે આવ્યા હતા ઇમ્પોર્ટન્ટ ઓફ ઇન્ટ્રાસેલ્યુલર પોટેશિયમ આયન. ઓકે, તો આપણે ઉપરમાં જોઈ લીધું કે ભાઈ જો બહારની સાઈડ સોડિયમ વધારે હોય છે એટલે સેલમાં બહારની સાઈડ આપણને મેઇનલી સોડિયમ ક્લોરાઇડ અને કેલ્શિયમ જોવા મળે છે, જ્યારે અંદરની સાઈડ મેઇનલી પોટેશિયમ વધારે જોવા મળે છે. એવું જરૂરી નથી આ બધા જ આયન અંદર પણ હોય છે, બટ એક લિમિટેડ ક્વોન્ટિટી, ઓછી ક્વોન્ટિટીમાં. પણ વધારે જો જોવા જઈએ, કોન્સન્ટ્રેશન જોવા જઈએ, તો એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડની અંદર આપણને આ ત્રણ વધારે જોવા મળે છે, અને ઇન્ટ્રાસેલ્યુલરની અંદર પોટેશિયમ વધારે જોવા મળે છે. તો હવે એનું ઇમ્પોર્ટન્ટ શું છે, કેમ એવું છે કે ઇન્ટ્રાસેલ્યુલર પોટેશિયમ વધારે કેમ છે? સો ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ટ્રાસેલ્યુલર પોટેશિયમ આયન. કોન્સન્ટ્રેશન ઓફ પોટેશિયમ ઇનસાઇડ ધ સેલ ઇઝ અબાઉટ 140 મિલી ઇક્વિવેલેન્ટ પર લિટર. ઓકે, સો પોટેશિયમ એ સેલની અંદર કેટલા પ્રમાણમાં આવે છે? તો 140 મિલી ઇક્વિવેલેન્ટ પર લિટર જેટલું હોય છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇક્વલ ટુ દેટ ઓફ સોડિયમ આઉટસાઇડ. બહાર સોડિયમ કેટલું હોય છે? તો એ પણ આની આસપાસનો જ એનો રેટ રહેતું હોય છે. સી, આની નોર્મલ વેલ્યુ સોડિયમની તમે જ્યારે રિપોર્ટ્સ કરાવો ને કોઈપણ પેશન્ટના સોડિયમ પોટેશિયમના રિપોર્ટ કરાવો, તો આવી રીતે સીરમ સોડિયમ પોટેશિયમ કેટલું રહેતું હોય છે એ જોતા હોઈએ છીએ એમની અંદર. સો એની અંદર 140થી લઈને 160 ની આસપાસની એની નોર્મલ વેલ્યુ જેટલી હોય છે, બરાબર? તો એ આમાં જ આવશે, મિલી ઇક્વિવેલન્ટ પર લિટર. યસ, તો એ પોટેશિયમ અને સોડિયમની બહાર જો રેટ જોવા જઈએ, એનું કોન્સન્ટ્રેશન જોવા જઈએ, તો ઓલમોસ્ટ સિમિલર હોય છે, 140 મિલી ઇક્વિવેલન્ટ પર લિટર. ધ હાઈ કોન્સન્ટ્રેશન ઓફ પોટેશિયમ ઇનસાઇડ ધ સેલ ઇઝ ઇસેન્શિયલ ટુ ચેક ધ નેગેટિવિટી. હવે શું કહે છે કે હાઈ કોન્સન્ટ્રેશન ઓફ પોટેશિયમ, જે સેલની અંદર વધારે કોન્સન્ટ્રેશનમાં પોટેશિયમ છે, તો એનું કામ શું છે? ઇનસાઇડ ધ સેલ ઇઝ ઇસેન્શિયલ. શેના માટે? તો નેગેટિવિટી એમ જળવાયેલી રહે એના માટે જરૂરી છે. કઈ રીતે જોઈએ છે આપણે? નોર્મલી ધ નેગેટિવિટી ઇન અ રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ ઇનસાઇડ ધ મસલ ફાઇબર ઇઝ -90 મિલીવોલ્ટ, એન્ડ ઇન ધ નર્વ ફાઇબર ઇટ ઇઝ -70 મિલીવોલ્ટ. ઇટ ઇઝ બીકોઝ ઓફ ધ પ્રેઝન્સ ઓફ નેગેટિવલી ચાર્જ પ્રોટીન, ઓર્ગેનિક ફોસ્ફેટ એન્ડ સલ્ફેટ વિચ કેન નોટ મૂવ આઉટ નોર્મલી. આપણે જોયું હતું ને કે પેલી એની જે ચેનલો હોય છે, એની લાઈક ટ્રાન્સપોર્ટ ચેનલો, એ તો બંધ જ હોય છે. એટલે એના લીધે પ્રોટીન, ઓર્ગેનિક ફોસ્ફેટ અને સલ્ફેટ એ બહાર નીકળી શકતા નથી. બરાબર, નોર્મલ કન્ડિશનની અંદર. સપોઝ if the potassium is not present or decrease, the negativity increases beyond -120 millivolt, which is called the hyperpolarization. બરાબર, -90 જે રેસ્ટિંગ હતું એમાં આપણે પોલરાઇઝ કીધું હતું. જો એ નેગેટિવિટી વધી જાય છે, કે સપોઝ પોટેશિયમ, ચલો એવું માની લો કે બધો બહાર નીકળી ગયો, તો એની અંદર મતલબ શું થયો? હવે અંદર બધું નેગેટિવ જ રહ્યું. નેગેટિવ કોના લીધે હોય છે? પ્રોટીન, ઓર્ગેનિક સલ્ફેટ અને ફોસ્ફેટેઝના લીધે. તો એનો મતલબ શું થયો? એ નેગેટિવિટી વધતી જશે, -90થી લઈને -120 જેટલી જ્યારે થઈ જશે, તો એને હાઈપર પોલરાઇઝેશન કહેવાશે. At this stage, the development of action potential is either delay or does not occur. આ સિચ્યુએશનમાં જ્યારે જો એનો જ્યારે કોઈ સેલ હાઈપર પોલરાઇઝ થઈ ગયો હોય, ત્યારે એની અંદર એક્શન પોટેન્શિયલ જનરેટ કરવો એ કાં તો ધીરે ધીરે જનરેટ થાય છે, એટલે કે ડિલે થાય છે, ઓર એલ્સ થતો જ નથી. ઓકે, સો ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ એકદમ નેગેટિવ, વધારે નેગેટિવ ના થઈ જાય, એટલા માટે જો પોઝિટિવ અંદર પોટેશિયમ આયન હોય તો એનું આ લેવલ મેન્ટેન રહે છે, ઓર એલ્સ જો પોઝિટિવ આયન બધો બહાર જતો રહે તો એ એક્સેસિવલી નેગેટિવ થઈ જશે. એટલે કે એનો પોટેન્શિયલ કેટલો થઈ જશે અંદરનો? તો એ -120 થઈ જશે, કે જેના લીધે પછી એને એક્શન પોટેન્શિયલ એની અંદર ડેવલપ કરવો એ પોસિબલ થતો નથી, ઓર થાય તો બહુ જ ધીરો થતો હોય છે. ઓકે, સો હવે વાત આવે છે
ઇન શોર્ટ આની અંદર આપણે હાઇપરપોલરાઇઝેશન જોયું, બરાબર, કે જો પોટેશિયમ ના હોય તો એ પર્ટિક્યુલર સેલ હાઇપરપોલરાઇઝ થઈ જાય. ઓકે, હવે આવે છે એક્શન પોટેન્શિયલ. સો વોટ ઇઝ એક્શન પોટેન્શિયલ? તો એક્શન પોટેન્શિયલ ઇઝ ડિફાઇન્ડ એઝ અ સિરીઝ ઓફ ઇલેક્ટ્રિકલ ચેન્જીસ દેટ અકર ઇન ધ મેમ્બ્રેન પોટેન્શિયલ વેન ધ મસલ ઓર નર્વ ઇઝ સ્ટિમ્યુલેટેડ. જ્યારે પણ મસલ્સ અથવા તો નર્વને સ્ટિમ્યુલેટ કરવામાં આવે છે અને એવી કન્ડિશનમાં એ મસલ અથવા તો નર્વના મેમ્બ્રેન પોટેન્શિયલમાં જેટલા જેટલા ચેન્જીસ થાય છે, પણ કેવા ઇલેક્ટ્રિકલ ચેન્જીસ થાય છે, એ બધાને આપણે એક્શન પોટેન્શિયલ કહીએ છીએ. વન્સ અગેન, એક્શન પોટેન્શિયલ ઇઝ ડિફાઇન્ડ એઝ અ સિરીઝ ઓફ ઇલેક્ટ્રિકલ ચેન્જીસ દેટ અકર ઇન મેમ્બ્રેન પોટેન્શિયલ વેન ધ મસલ ઓર નર્વ ઇઝ સ્ટિમ્યુલેટેડ. એક્શન પોટેન્શિયલ અકર ઇન ટુ ફેઝ, ડીપોલરાઇઝેશન અને રીપોલરાઇઝેશન. ઓકે, સો એના બે ફેઝ છે, ડીપોલરાઇઝેશન રીપોલરાઇઝેશન. એ આપણે જોઈએ, ફર્સ્ટ આવે છે ડીપોલરાઇઝેશન. સો ડીપોલરાઇઝેશન ઇઝ ધ ઇનિશિયલ ફેઝ ઓફ એક્શન પોટેન્શિયલ ઇન વિચ ઇનસાઇડ ઓફ ધ મસલ બીકમ પોઝિટિવ એન્ડ આઉટસાઇડ બીકમ્સ નેગેટિવ. ધ પોલરાઇઝ સ્ટેટ, એટલે કે રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ છે, ઇઝ એબોલિશ્ડ રિઝલ્ટિંગ ઇન ધ ડીપોલરાઇઝેશન. એટલે બેઝિકલી આની અંદર શું કહેવા માંગે છે કે જો આપણે રેસ્ટિંગ કન્ડિશનની અંદર જોવા જઈએ તો -90 એટલે કે નેગેટિવિટી અંદરની સાઈડ હતી અને બહારની સાઈડ પોઝિટિવિટી હતી, બરાબર. તો ડીપોલરાઇઝેશન એટલે શું થયું કે જે આપણે જે નોર્મલ નેગેટિવ સ્ટેજ હતું એને આપણે પોલરાઇઝ સ્ટેટ કહેતા હતા, બરાબર, કે -90 એટલે પોલરાઇઝ સ્ટેટ. હવે એને ડીપોલરાઇઝ કરવાનો છે, એટલે કે અંદર પોઝિટિવ થઈ જશે અને બહાર નેગેટિવ થઈ જશે, ઊંધું થશે, એને કહેવાય છે ડીપોલરાઇઝેશન. સી, ફરી વાર ધ્યાનથી, ડીપોલરાઇઝેશન ઇઝ ઇનિશિયલ ફેઝ ઓફ એક્શન પોટેન્શિયલનો પહેલો સ્ટેજ છે, બરાબર, ઇનિશિયલ સ્ટેજ છે કે જેની અંદર શું થાય છે, ઇન વિચ ઇનસાઇડ ઓફ ધ મસલ બીકમ પોઝિટિવ, કે જે આપણી નેગેટિવ હતી, એન્ડ આઉટસાઇડ ઓફ બીકમ્સ નેગેટિવ, કે જે પોઝિટિવ હતી. દેટ ઇઝ ધ પોલરાઇઝ સ્ટેજ ઇઝ એબોલિશ, એટલે કે જે રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ હતો એ એબોલિશ, એટલે એનો પેલો મીન્સ એ જતો રહે છે અને એની જગ્યાએ ડીપોલરાઇઝેશન પ્રસ્થાપિત થાય છે. પોલરાઇઝેશનમાંથી ડીપોલરાઇઝેશન થવું એટલે કે નેગેટિવિટીમાંથી પોઝિટિવિટી ક્રિએટ થવી, બરાબર. નેગેટિવિટી ક્યાં હતી? સેલની અંદર હતી. -90 mV હતું એ પોઝિટિવિટી થશે, એટલે -80 થશે, -70 થશે, -60 થશે, ડિપેન્ડિંગ ઓન ધ સિવિયરિટી ઓફ સ્ટિમ્યુલસ, બરાબર. સો યસ, વન્સ અગેન, ડીપોલરાઇઝેશન ઇઝ ધ ઇનિશિયલ ફેઝ ઓફ એક્શન પોટેન્શિયલ, કે જેની અંદર ઇનસાઇડ ઓફ ધ મસલ બીકમ પોઝિટિવ એન્ડ આઉટસાઇડ બીકમ નેગેટિવ. દેટ ઇઝ ધ પોલરાઇઝ સ્ટેજ ઇઝ એબોલિશ રિઝલ્ટિંગ ઇન ધ ડીપોલરાઇઝેશન. હવે આવે છે રીપોલરાઇઝેશન. તો ડીપોલરાઇઝેશન જે થયું હતું એનો સ્ટેજ પાછો રિવર્સ થઈ જશે, એને કહેવાશે રીપોલરાઇઝેશન. સો સી, રીપોલરાઇઝેશન ઇઝ ધ ફેઝ ઓફ એક્શન પોટેન્શિયલ ઇન વિચ મસલ રિવર્સ બેક ટુ ધ રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ. જે પહેલાં જેવી સિચ્યુએશન હતી એવી ને એવી થઈ જશે, એને કહેવાશે રીપોલરાઇઝેશન. ધેટ ઇઝ within a short time after the depolarization, the inside of the muscles become negative and the outside become positive. So the polarized stage of the muscle is re-established. Okay? Je hatu evu nevu thai jase. Say suppose, ahiya, એક્શન પોટેન્શિયલ સ્ટાર્ટ થાય છે, બરાબર. તો બેઝિકલી જોવા જઈએ તો અંદર નેગેટિવિટી વધારે હોય છે, બહાર પોઝિટિવિટી વધારે હોય છે. અંદર -90 mV છે, બરાબર. અરે, આપણે અંદર જ લખવાનું હતું, -90 mV, બરાબર. હવે શું થાય છે, એક્શન પોટેન્શિયલની અંદર જ્યારે ડીપોલરાઇઝેશન થાય છે ત્યારે આ અંદર -90ની જગ્યાએ -80, -70 ઓર -60, વોટ એવર, કોઈ પણ એક ટાઈપનું થાય છે. એનો મતલબ શું થયો, અંદર પોઝિટિવિટી વધી,
અને બહાર નેગેટિવિટી વધી. આને કહેવાય છે ડીપોલરાઇઝેશન. હવે આ સિચ્યુએશનમાંથી જ્યારે આ સિચ્યુએશનમાં કન્વર્ટ થાય, પાછી નોર્મલ સિચ્યુએશનમાં કન્વર્ટ થાય, એટલે કે અંદર નેગેટિવિટી પાછી ઇન્ક્રીઝ થઈ જશે, એટલે અંદર જે -60, 70 or 80 વોટએવર જે હતો એમાંથી પાછો -90 millivolt થઈ જશે, અને બહારની પોઝિટિવિટી પહેલાં જેમ હતી એઝ ઇટ ઇઝ થઈ જશે. તો આને કહેવાશે, આનો મતલબ શું થયો કે ભાઈ જેસે થે બરાબર પોલરાઇઝ હતા, તો ડીપોલરાઇઝમાંથી થોડોક ટાઈમ પછી પાછું એની સ્ટેજમાં આવવું, એને કહીશું આપણે રીપોલરાઇઝેશન. ઓકે, સો બેઝિકલી રીપોલરાઇઝેશન ઇઝ અ નોર્મલ સ્ટેજ, રેસ્ટિંગ સ્ટેજ જે આપણે કહીએ, રેસ્ટિંગ કન્ડિશનની અંદર જે રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ પાછો આપણને મળી ગયો, દેટ ઇઝ રીપોલરાઇઝેશન. ઓકે, સો રીપોલરાઇઝેશન, વન્સ અગેન, રીપોલરાઇઝેશન ઇઝ ધ ફેઝ ઓફ એક્શન પોટેન્શિયલ કે જેની અંદર ધ મસલ રિવર્સ બેક ટુ ધ રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ. That is, within a short time after the depolarization, the inside of the muscle become negative and outside become positive. So, polarized stage of the muscle is re-establish. ફરીથી એનું એ જ આપણે પામીએ છીએ, એ રીતની વાત થઈ કહેવાય. સો એના પછી આવે છે પ્રોપર્ટીઝ ઓફ એક્શન પોટેન્શિયલ. સો પ્રોપર્ટીઝ ઓફ એક્શન પોટેન્શિયલ આર લિસ્ટેડ ઇન ટેબલ નંબર 31.1. Yes, properties of action potential. So, action properties of action potential and graded. Okay, બંને આપેલા છે, graded potential પણ આપણે જોઈશું. But see, action potential ની properties જોઈએ તો propagative હોય છે, long distance signal જતા હોય છે એના, બોથ ડીપોલરાઇઝેશન અને રીપોલરાઇઝેશન બંને થતું હોય છે, ઓબે ઓલ ઓર નન લો, આ બધું જ આગળ ડિટેલમાં આવશે ધીરે ધીરે. સમેશન ઇઝ નોટ પોસિબલ, જે આપણે ઉપર ભણી ગયા હતા કે કઈ રીતે મલ્ટિપલ સ્ટિમ્યુલસ આપીએ તો સમેશન થતું હોય છે, પણ એક્શન પોટેન્શિયલમાં એવું થતું હોતું નથી, અને હેઝ અ રિફ્રેક્ટરી પીરિયડ. ઓકે, યસ, હવે એક્શન પોટેન્શિયલ કર્વની વાત આવે છે. સો એક્શન પોટેન્શિયલ કર્વ is a graphical registration of electrical activity that occur in an excitable tissue such as a muscle after the stimulation. It shows three major parts. First, latent period. Second, depolarization. And third, repolarization. એટલે બેઝિકલી એક્શન પોટેન્શિયલ કર્વ શું છે કે એક વખત મગજમાંથી કોઈ એક મસલ્સમાં સંદેશો જશે, એ સંદેશા પછી મસલ્સની અંદર ઇલેક્ટ્રિકલ ચેન્જીસ કેવા કેવા પ્રકારના આવશે એને આપણે એનું ગ્રાફિકલ નોટ કર્યા છે, ગ્રાફિકની રીતે એને પર્ટિક્યુલરલી કહીએ છીએ એક્શન પોટેન્શિયલ કર્વ, કે જેના બેઝિકલી ત્રણ પાર્ટ છે. ફર્સ્ટ, લેટન્ટ પીરિયડ, એટલે કે સ્ટિમ્યુલસ ગયા પછી ત્યાં આગળ ઇફેક્ટ આવતા થોડોક વચ્ચેનો જે પાર્ટ હશે એને લેટન્ટ પીરિયડ કહેવાશે. પછી ડીપોલરાઇઝેશન થશે અને રીપોલરાઇઝેશન થશે. યસ, રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ ઇન સ્કેલેટલ મસલ ઇઝ -90 millivolt એન્ડ ઇટ ઇઝ રેકોર્ડેડ એઝ અ સ્ટ્રેટ બેઝ લાઇન. એટલે નીચેની જે આ લાઇન આપણે જે ચાર્ટ જોઈએ છે 31.2, યસ આ છે. સો નીચેની જે ચાર્ટ છે, વેટ, બેઝ લાઇન, નીચે આપ્યો છે ટાઈમ, અહીંયા એમ્પ્લિટ્યુડ આપ્યો છે. ઓકે, એટલે -90, યસ, જે સી અહીંયા જે આપણને અહીંયા આ લાલ લાઇટ બતાવી છે એ આપણો રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ બતાવેલો છે, એટલે કે -90 millivolt. ઓકે, સો ઇટ ઇઝ રેકોર્ડેડ એઝ અ સ્ટ્રેટ બેઝ લાઇન, બરાબર, સ્ટ્રેટ બેઝ લાઇન, યસ. એના પછી આવે છે લેટન્ટ પીરિયડ. So latent period is a period when no changes occur in the electrical potential immediately after applying the stimulus. It is a very short period with the duration of 0.5 to 1 millisecond. એટલે એવો ચેન્જ કે જ્યારે સપોઝ કોઈ પણ સ્ટિમ્યુલસ અથવા તો કોઈ પણ, હા ચલો તમારા બાઇકની જ વાત કરી લો,
તમે એક્સેલેટર આપો છો એવું તરત જ એની ઇફેક્ટ તો નથી આવતી, એ ધીરે ધીરે એમ 1 સેકન્ડનો પેલું એ લઈને ઉપડે છે, તો એ અસર ત્યાં જતા વાર લાગે છે. એ પર્ટિક્યુલર જે ટાઈમ છે કે જે ટાઈમ એકદમ શોર્ટ પીરિયડ છે, 0.5 થી લઈને 1 મિલી સેકન્ડ જેટલો છે, એને પર્ટિક્યુલરલી આપણે લેટન્ટ પીરિયડ કહીએ છીએ. કે ભાઈ સ્ટિમ્યુલસ બ્રેઇનમાંથી નર્વ્સમાંથી આવે છે, મસલ્સમાં જાય છે, અને એટલા વચ્ચે મસલ્સને એક્ટ કરવાનો જે વચ્ચેનો ટાઈમ છે એ શોર્ટ ટાઈમ પીરિયડને પર્ટિક્યુલરલી આપણે કહીએ છીએ લેટન્ટ પીરિયડ. વન્સ અગેન, લેટન્ટ પીરિયડ ઇઝ ધ પીરિયડ વેન નો ચેન્જીસ અકર ઇન ધ ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ ઇમિજિએટલી આફ્ટર અપ્લાઇંગ ધ સ્ટિમ્યુલસ. ઇટ ઇઝ વેરી શોર્ટ પીરિયડ વિથ ડ્યુરેશન ઓફ 0.5 to 1 મિલી સેકન્ડ. હવે સ્ટિમ્યુલસ આર્ટિફેક્ટ, તો એ શું છે? વેન સ્ટિમ્યુલસ ઇઝ અપ્લાઇડ દેર ઇઝ અ સ્લાઇટ ઇરેગ્યુલર ડિફ્લેક્શન ઓફ બેઝ લાઇન ફોર અ વેરી શોર્ટ પીરિયડ. ધીસ ઇઝ કોલ્ડ સ્ટિમ્યુલસ આર્ટિફેક્ટ. The artifact occur because of the disturbance in the muscle due to leakage of current from the stimulating electrode to the recording electrode. The stimulus artifact is followed by the latent period. એટલે અહીંયા શું કહેવા માંગે છે આપણને કે જ્યારે બેઝ લાઇન, એટલે કઈ બેઝ લાઇન? -90 મિલીવોલ્ટની વાત કરીએ છીએ, બરાબર? એને બેઝ લાઇન ગણી છે આપણે. સો જ્યારે સ્ટિમ્યુલસ આપવામાં આવે છે તો ત્યારે સ્લાઇટ ઇરેગ્યુલર ડિફ્લેક્શન જોવા મળે છે બેઝ લાઇનની અંદર, કે -90 મિલીવોલ્ટ છે ને એમાંથી કદાચ -89 ઓર -91 જેવું જતું રહેતું હશે, બરાબર? ઓર ઇવન પોઈન્ટમાં પણ ફેર હોઈ શકે, પણ એ શોર્ટ અને એકદમ શોર્ટ પીરિયડ માટે જ હોય છે. સો ધીસ ઇઝ કોલ્ડ ધ સ્ટિમ્યુલસ આર્ટિફેક્ટ. અને કેમ થાય છે? તો ધ આર્ટિફેક્ટ અકર બિકોઝ ઓફ ધ ડિસ્ટર્બન્સ ઇન ધ મસલ ડ્યુ ટુ લીકેજ ઓફ કરંટ ફ્રોમ ધ સ્ટિમ્યુલેટિંગ, આપણે જે ઇલેક્ટ્રોડથી એને સ્ટિમ્યુલેટ કરીએ છીએ એ અને જે રેકોર્ડ કરીએ છીએ એની વચ્ચે કરંટ થોડો જ લીકેજ થતો હોય છે, એની વચ્ચે એના લીધે ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે. તો ધ આર્ટિફેક્ટ અકર બિકોઝ ઓફ ધ ડિસ્ટર્બન્સ ઇન ધ મસલ ડ્યુ ટુ લીકેજ ઓફ કરંટ ફ્રોમ ધ સ્ટિમ્યુલેટિંગ ઇલેક્ટ્રોડ ટુ ધ રેકોર્ડિંગ ઇલેક્ટ્રોડ. ધ સ્ટિમ્યુલસ આર્ટિફેક્ટ ઇઝ ફોલો બાય ધ લેટન્ટ પીરિયડ. ઓકે, હવે લેટન્ટ પૂરો થયો, હવે પાછું આવશે ડિપોલરાઇઝેશન. સ્ટિમ્યુલસ ગયું તો હવે ડિપોલરાઇઝેશન સ્ટાર્ટ થશે. સી, એક વસ્તુ યાદ રાખો, રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ એટલે પોલરાઇઝ સ્ટેજ, અને રીપોલરાઇઝેશન એટલે કે એટલે પણ પોલરાઇઝ સ્ટેજ જ થયું, પણ પહેલાં ડીપોલરાઇઝ હતું એમાંથી એ પાછું એઝ ઇટ ઇઝ આવ્યું, એટલે કે રેસ્ટિંગ કન્ડિશનમાં આવ્યું, એટલા માટે એ સ્ટેજને આપણે કહીશું રીપોલરાઇઝ સ્ટેજ. ઓકે, સો યસ, હવે આપણે વાત કરીએ છીએ ડીપોલરાઇઝેશનની. સો ડીપોલરાઇઝેશન સ્ટાર્ટ વેન ધ લેટન્ટ આફ્ટર ધ લેટન્ટ પીરિયડ. લેટન્ટ પીરિયડ પૂરો થાય પછી ડીપોલરાઇઝેશન થવાનું સ્ટાર્ટ થાય છે. ઇનિશિયલી ઇટ ઇઝ વેરી સ્લો એન્ડ ધ મસલ ડીપોલરાઇઝ ફોર અબાઉટ 50 મિલીવોલ્ટ. શરૂઆતમાં એકદમ સ્લો હોય છે અને મસલ્સ કેટલું ડીપોલરાઇઝ થાય છે તો અબાઉટ 50 મિલીવોલ્ટ જેટલું. સી, આમાં જોડે આપણે ફિગર જોવાનો ટ્રાય કરીએ. વેટ, નીચે શું છે? ઓપનિંગ ઓફ ધ સોડિયમ જણાય, તો ચલો પછી કરીએ છીએ. યસ, આની અંદર છે ને, ચો અહીંયા રેડ કલરની અંદર જે આપણને લાઈન અહીંયાથી સ્ટાર્ટ કરી છે, દેટ ઇઝ ધ રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ. પછી સ્ટિમ્યુલસ આપ્યું આપણે તો લેટન્ટ પીરિયડ એટલો થયો કહેવાય, કે જે 0.5 મિલી સેકન્ડ જેટલો હતો, બરાબર? તો 0.5 મિલી સેકન્ડ જેટલો જે અહીંયા આ પીળો લાઈન, અહીંયા પીળો પટ્ટો જેટલો આટલો પીળો ભાગ બતાવ્યો છે, દેટ ઇઝ લેટન્ટ પીરિયડ બતાવ્યો છે. હવે એ લેટન્ટ પીરિયડ પછી ડીપોલરાઇઝેશન સ્ટાર્ટ થાય છે. તો શરૂઆતમાં એ ડીપોલરાઇઝેશન ધીરે ધીરે ધીરે, એટલે કે પ્લસ 50 મિલીવોલ્ટ જેટલું હોય છે, અને પછી એકદમથી આ સંબંધિત સ્પાઇક લે છે. ઓકે, સો અને અહીંયા લખ્યું છે ફાયરિંગ લેવલ, એ હમણાં આગળ આવશે આપણે. અને ઇનશોર્ટ જુઓ, જે પિંકવાળો પટ્ટો છે દેટ ઇઝ ડીપોલરાઇઝેશન, પણ પિંકવાળા પડદાની અંદર જે આપણે ને સ્ટિમ્યુલસ આવ્યો ને, એ સ્ટિમ્યુલસ કેવો શરૂઆતમાં એકદમ ધીરે ધીરે ચડતો બતાવ્યો છે અને પછી એકદમ સ્ટ્રેટ ચડે છે. એટલા માટે આપણે અહીંયા શું કીધું કે યસ, ડીપોલરાઇઝેશન સ્ટાર્ટ આફ્ટર ધ લેટન્ટ પીરિયડ. ઇનિશિયલી ઇટ ઇઝ વેરી સ્લો ઇન ધ મસલ, સ્લો એન્ડ ધ મસલ ઇઝ ડીપોલરાઇઝ અબાઉટ 50 મિલીવોલ્ટ. શરૂઆતમાં 15 મિલીવોલ્ટ જેટલું ડીપોલરાઇઝ થાય છે. ઓકે, હવે એના પછી આવે છે ફાયરિંગ લેવલ, એ આપણે જોઈએ. હમણાં જો પેલી ફિગરમાં બતાવ્યું હતું એ,
આફ્ટર ધ ઇનિશિયલ સ્લો ડીપોલરાઇઝેશન ફોર 50 મિલીવોલ્ટ, એટલે કે જે 50 મિલીવોલ્ટ છે એટલે 90 - 15 કરો એટલે અપ ટુ -75 મિલીવોલ્ટ જેટલું થયું, તો એટલા સુધી એ સ્લોલી જશે. ધ રેટ ઓફ ડીપોલરાઇઝેશન ઇન્ક્રીઝ સડનલી, અને પછી એકદમથી સ્પાઇક આવશે. ધ પોઈન્ટ એટ વિચ ડીપોલરાઇઝેશન ઇન્ક્રીઝ સડનલી ઇઝ કોલ્ડ ધ ફાયરિંગ લેવલ. સી, જે પોઈન્ટે સડન સ્પાઇક આવે છે, અહીંયાથી કેવું છે, જો અહીંયાથી આ ધીરે 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 15 વોલ્ટ જેટલું ઉપર આવે છે, અને પછી ત્યાંથી એકદમ જ સુમ દિન ઉપર જાય છે, એકદમ એકદમ લાઈક ફાયર થાય છે, બરાબર. સો એકદમ શૂટઅપ થાય છે, એટલા માટે આ પર્ટિક્યુલર સ્પોટને આપણે ફાયરિંગ લેવલ તરીકે ઓળખીએ છીએ. સો વન્સ અગેન, આફ્ટર ધ ઇનિશિયલ સ્લો ડીપોલરાઇઝેશન ફોર 50 મિલીવોલ્ટ, વિચ ઇઝ અપ ટુ -75 મિલીવોલ્ટ, ધ રેટ ઓફ ડીપોલરાઇઝેશન ઇન્ક્રીઝિસ સડનલી. સી, આમાં છે ને આંકડાઓથી કન્ફ્યુઝ ના થતા. હું જ્યારે કોલેજમાં ભણતો હતો ને ત્યારે બહુ જ કન્ફ્યુઝ થતો હતો. તો સી, -90 મિલીવોલ્ટ છે. હવે આપણે અંદર +50 એડ કર્યું, તો -90 + 50, તો ઇટ ઇઝ -75, બરાબર. આ રીતનું થતું હોય. યસ, આફ્ટર ઇનિશિયલ સ્લો ડીપોલરાઇઝેશન ફોર 50 મિલીવોલ્ટ, વિચ ઇઝ અપ ટુ 75 મિલીવોલ્ટ, ધ રેટ ઓફ ડીપોલરાઇઝેશન ઇન્ક્રીઝિસ સડનલી. ધ પોઈન્ટ એટ વિચ ડીપોલરાઇઝેશન ઇન્ક્રીઝિસ સડનલી ઇઝ કોલ્ડ ધ ફાયરિંગ લેવલ. હવે વાત છે ઓવરશૂટ. From firing level, the curve reaches the isoelectric potential, એટલે કે ઝીરો પોટેન્શિયલ, રેપિડલી એન્ડ ધેન શૂટ અપ બિયોન્ડ ધ ઝીરો પોટેન્શિયલ, દેટ ઇઝ આઇસોઇલેક્ટ્રિક બેઝ, અપ ટુ +55 મિલીવોલ્ટ. ઇટ ઇઝ કોલ્ડ ધ ઓવરશૂટ. ચાલો જોઈએ. સી, અહીંયા આગળ બતાવેલું છે કે એકદમથી પછી, અહીંયા પહેલાં તો માઇનસમાં હતો અને એકદમથી શૂટઅપ થઈને +55 સુધી જતો રહેતો હોય છે. એટલે શું કીધું કે ફ્રોમ ધ ફાયરિંગ લેવલ, આર યુ ફાયરિંગ લેવલ, બરાબર, નીચેનું આ સ્પોટ ફાયરિંગ લેવલ, તો ત્યાંથી ફ્રોમ ધ ફાયરિંગ લેવલ ધ કર્વ રીચીઝ આઇસોઇલેક્ટ્રિક પોટેન્શિયલ, એટલે કે ઝીરો પોટેન્શિયલ, સીધો અહીંયા ઝીરો સુધી આવી જાય છે અને એનાથી પણ આગળ જાય છે. એટલે આઇસોમેટ્રિક પોટેન્શિયલ રેપિડલી એન્ડ ધેન શૂટઅપ, પછી એકદમથી પાછો શૂટઅપ થાય છે, હજી આગળ વધે છે, ઝીરો સુધી પહોંચી ગયો, ઝીરોથી પણ હજી આગળ વધે છે, એનાથી પણ શૂટઅપ થાય છે બિયોન્ડ ધ ઝીરો પોટેન્શિયલ એન્ડ અપ ટુ +55 મિલીવોલ્ટ. ઇટ ઇઝ કોલ્ડ ધ ઓવરશૂટ. અને આ પ્રોસેસને આપણે કહીએ છીએ ઓવરશૂટ, એટલે કે ફાયરિંગ લેવલથી એકદમ શૂટઅપ થઈને પહેલાં ઝીરો સુધી ગયો અને ઝીરોથી હજી પાછો શૂટઅપ થઈને +55 સુધી પહોંચી જાય છે, તો આને આપણે કહીએ છીએ ઓવરશૂટ. ઓકે, સો ડીપોલરાઇઝેશન પ્રોસેસ જોઈ, એની અંદર આપણે મેઇન બે વસ્તુ જોયું, ફાયરિંગ લેવલ અને ઓવરશૂટ. ઓકે, ચલો એના પછી આવે છે, વેઇટ. યસ, તો અહીંયા આગળ ડીપોલરાઇઝેશન પૂરું થાય છે, એટલે કે એક વખત 55 પહોંચી ગયું એટલે એનું ત્યાં આગળ હવે કામ પતી ગયું, હવે ત્યાંથી રીપોલરાઇઝ થશે, એટલે એટલું જ સડાક લઈને પાછું નીચે આવશે અને પછી ધીરે 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 એકદમ નીચું જતું રહેશે. રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ છે ને -90 વોલ્ટ, એનાથી પણ નીચું જાય છે અને પછી પાછું ધીરે 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 પાછું મેન્ટેન થાય છે, એવું ને એવું. એ આપણે જોઈએ રેસ્ટિંગ મેમ્બ્રેન રીપોલરાઇઝેશનની અંદર. યસ, રીપોલરાઇઝેશન, વેન ડીપોલરાઇઝેશન ઇઝ કમ્પ્લીટેડ, એટલે +55 મિલીવોલ્ટ એ કમ્પ્લીટ થયું, હવે શું થશે, ધ રીપોલરાઇઝેશન સ્ટાર્ટ. ઇનિશિયલી ધ રીપોલરાઇઝેશન અકર રેપિડલી એન્ડ ધેન ઇટ બીકમ સ્લો. જેવી શરૂઆત હતી ને કે ધીરે ધીરે સ્ટાર્ટ કર્યું, પછી સટ્ટ દિન ઉપર ગયું, હવે સટ્ટ દિન નીચે આવશે, ધીરે 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 એન્ડ કરશે, એ રીતની વાત છે. સો સી, ઇનિશિયલી રીપોલરાઇઝેશન અકર રેપિડલી એન્ડ ધેન ઇટ બીકમ સ્લો.
હવે પે આપણે વાત કરીએ છીએ એની અંદર સ્પાઇક પોટેન્શિયલ. તો રેપિડ રેઝ ઇન ડીપોલરાઇઝેશન એન્ડ ધ રેપિડ ફોલ ઇન રીપોલરાઇઝેશન આર ટુગેધર કોલ ધ સ્પાઇક પોટેન્શિયલ. ઇટ ઇઝ લાસ્ટ ફોર અબાઉટ 0.4 મિલી સેકન્ડ. એટલે જે આટલો નાનો પાર્ટ બતાવ્યો છે ને વચ્ચેનો, એકદમથી ઊંચું આવ્યું એટલે કે ઓવરશૂટ થયું અને સટ્ટ દે નીચે આવ્યું, એટલા વચ્ચેના થોડાક પાર્ટને આપણે કહીશું સ્પાઇક પોટેન્શિયલ. બરાબર, એકદમ નાનો, આટલો વચ્ચેનો નાનો જે પાર્ટ છે એને, એટલે એટલા પોઈન્ટને જ સ્પાઇક પોટેન્શિયલ કહીશું. પોઈન્ટને બી નહીં બટ આ પ્રોસેસને. સી, રેપિડ રેઝ ઇન ડીપોલરાઇઝેશન એન્ડ ધ રેપિડ ફોલ ઇન ધ રીપોલરાઇઝેશન આર ટુગેધર કોલ ધ સ્પાઇક પોટેન્શિયલ. ઇટ લાસ્ટ ફોર 0.4 મિલી સેકન્ડ. પછી શું થશે કે આફ્ટર ડીપોલરાઇઝેશન ઓર નેગેટિવ આફ્ટર ધ નેગેટિવ આફ્ટર પોટેન્શિયલ, એટલે આપણે વાત કરી હતી ને હમણાં, જોયું હતું ને પેલા મીન્સ ફિગરની અંદર કે જેટલું હતું -90 એના કરતાં પણ થોડું વધારે નીચે આવી જાય છે. સસી, રેપિડ ફોલ ઇન રીપોલરાઇઝેશન ઇઝ ફોલો બાય સ્લો રીપોલરાઇઝેશન. આ એકદમ રેપિડ ફોલ આવ્યો અને પછી સ્લો ડીપ રીપોલરાઇઝેશન થઈ રહ્યું છે. રેપિડ ફોલ ઇન રીપોલરાઇઝેશન ઇઝ ફોલો બાય સ્લો રીપોલરાઇઝેશન. ઇટ ઇઝ કોલ્ડ આફ્ટર ડીપોલરાઇઝેશન ઓર નેગેટિવ આફ્ટર પોટેન્શિયલ. એને કહેવાય છે શું? ઇટ ઇઝ કોલ્ડ આફ્ટર ડીપોલરાઇઝેશન, એટલે ડીપોલરાઇઝેશન થયા પછીનું સ્ટેજ, એ અહીંયા આપણે એને આફ્ટર ડીપોલરાઇઝેશન કહેવામાં આવે છે, અથવા તો એને બીજું શું કહેવામાં આવે છે, નેગેટિવ આફ્ટર પોટેન્શિયલ કહીએ છીએ. સો ઇટ્સ ડ્યુરેશન ઇઝ 2 to 4 મિલી સેકન્ડ. બરાબર, નીચે આપણે જોઈ લો, ચાલો 2 થી 4 જેટલી મિલી સેકન્ડ જેટલું બતાવ્યું છે એ આફ્ટર ડીપોલરાઇઝેશન બતાવ્યું છે. ઓકે, સો ધીસ વોઝ આફ્ટર ડીપોલરાઇઝેશન અથવા તો નેગેટિવ આફ્ટર પોટેન્શિયલ. એના પછી આવે છે આફ્ટર હાઇપરપોલરાઇઝેશન. હાઇપરપોલરાઇઝેશન એટલે હંમેશા યાદ રાખવાનું, પોલરાઇઝ સ્ટેજ કેટલું હતું? -90 મિલીવોલ્ટ. એના કરતાં પણ જો એ વધી જશે તો, એટલે કે -90માંથી -95, -100, -150, વોટએવર જે બી જતું રહેશે તો એને હાઇપરપોલરાઇઝેશન કહેવાશે. સો અહીંયા શું કહે છે કે આફ્ટર હાઇપર પોલરાઇઝેશન ઓર પોઝિટિવ આફ્ટર પોટેન્શિયલ. સો આફ્ટર રીચિંગ ધ રેસ્ટિંગ લેવલ, દેટ ઇઝ -90, ઇટ બીકમ મોર નેગેટિવ બિયોન્ડ ધ રેસ્ટિંગ લેવલ. ઇટ ઇઝ કોલ્ડ આફ્ટર હાઇપરપોલરાઇઝેશન ઓર પોઝિટિવ આફ્ટર પોટેન્શિયલ. ધીસ લાસ્ટ ફોર અબાઉટ મોર દેન 50 મિલી સેકન્ડ. આફ્ટર ધીસ ધ નોર્મલ રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ ઇઝ રિસ્ટોર્ડ સ્લોલી. સો છેક નીચે આવી ગયું છે અહીંયા. સી, -90ની જો લાઈન જોઈએ ને તો, અરે યસ, -90ની જે લાઈન જોઈએ તો એ અહીંયા આગળ હતી. બરાબર, હવે એની સ્ટ્રેટ લાઈન જોઈએ તો એના કરતાં નીચે આવેલો છે, અને નીચે આવ્યા પછી કર્વ પાછો સડનલી ઉપર નથી આવતો, ધીરે 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 કરતાં પાછો -90 સુધી આવી જાય છે. સો એને આપણે કહીશું આફ્ટર હાઇપરપોલરાઇઝેશન ઓર પોઝિટિવ હાઇપર પોટેન્શિયલ. વન્સ અગેન, આફ્ટર રીચિંગ ધ રેસ્ટિંગ લેવલ કે જે -90 મિલીવોલ્ટ છે, ઇટ બીકમ મોર નેગેટિવ બિયોન્ડ રેસ્ટિંગ લેવલ. ધીસ ઇઝ કોલ્ડ આફ્ટર હાઇપરપોલરાઇઝેશન ઓર પોઝિટિવ આફ્ટર પોટેન્શિયલ. ધીસ લાસ્ટ ફોર મોર દેન 50 મિલી સેકન્ડ્સ. આફ્ટર ધીસ ધ નોર્મલ રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ ઇઝ રિસ્ટોર્ડ સ્લોલી. બરાબર, સો ચલો હવે એક વખત આપણે ફિગર વાઇઝ જોઈ લઈએ. તો યસ, ચલો સી, -90 મિલીવોલ્ટે આપણને રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ આપેલો છે. હવે આપણે એ લાલ કલરની જે લાઈન દેખાય છે એ સ્ટિમ્યુલસ આપ્યું, તો શરૂઆતના થોડાક પીરિયડની અંદર જ્યારે આપવાનું સ્ટાર્ટ કર્યું, એટલે કે જે યલો લાઈન બતાવી છે, આપ્યા પછી યલો પટ્ટો જે બતાવ્યો છે ત્યાં આગળ કશું થવાનું છે નહીં. બરાબર, સ્ટિમ્યુલસ આપ્યું પણ એટલો થોડોક લેટન્ટ પીરિયડ છે. હવે એની અંદર આપણને આવું અપ્સન ડાઉન કેમ બતાવ્યું છે, એને આપણે શું કીધું, સ્ટિમ્યુલસ આર્ટિફેક્ટ, જે આપણે પેલા રોડ્સના લીધે થતું હતું, પણ એ હમણાં સાઈડમાં મૂકો. ઓકે, તો જે યલો કલરનું જે બતાવ્યું છે એ એટલો પાર્ક આપણો
લેટન્ટ પછી એ અપ્સ એન્ડ ડાઉન આવ્યા પછી, એટલે સ્ટિમ્યુલસ આપ્યાના થોડા અપ્સ એન્ડ ડાઉન આવ્યા પછી ઇફેક્ટ તરત નથી આવતી. સી, એક વસ્તુ ધ્યાન રાખજો કે આ ખાલી નોર્મલ અપ્સ એન્ડ ડાઉન છે, એટલે એવું નથી કે અહીંયાથી રિપોલરાઇઝેશન ઓર ડીપોલરાઇઝેશન સ્ટાર્ટ થઈ ગયું છે. એ તો આફ્ટર આ જે યલો લાઇન અહીંયા પૂરી થાય છે અને પિંક લાઇન સ્ટાર્ટ થાય છે પિંક કલરનું, ત્યારે જ થાય છે. એટલે વચ્ચેનો આપણો જે ટોટલ પીરિયડ છે દેટ ઇઝ લેટન્ટ પીરિયડ છે. હવે એ થઈ ગયા પછી, લેટન્ટ પીરિયડ પત્યા પછી જ્યારે ડીપોલરાઇઝેશન સ્ટાર્ટ થાય છે, તો આ શરૂઆતમાં એ ધીરે 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 ઓગળ વધે છે, એટલે કે પ્લસ 50 મિલીવોલ્ટ સુધી, વિચ ઇઝ અપ ટુ -75 મિલીવોલ્ટ સુધી આપણને આવી રીતે ધીરે ધીરે ઉપર જતા દેખાય છે. સ્લો છે થોડું, અને પછી એટ ધ પોઈન્ટ એ એકદમથી શૂટઅપ થશે કે જેને આપણે કહીશું ફાયરિંગ લેવલ. અને ફાયરિંગ લેવલથી એ એકદમથી ઉપર વધીને ઝીરો સુધી પહોંચશે. ઝીરોથી પાછું એકદમ સડન સ્પાઇક આવશે, એને આપણે કહીશું ઓવર શૂટઅપ, કે જે ક્યાં સુધી આવવાનું છે, તો ઇટ ઇઝ અપ ટુ +55 મિલીવોલ્ટ. ત્યાં આગળ આવી ગયું, હવે એકદમ ઊંચું બી આવ્યું, એકદમ સ્પાઇક બી આવ્યો, અને તરત એ સ્પાઇક નીચો બી આવશે, તો એ પર્ટિક્યુલર સ્પાઇકના ટાઈમને આપણે કહીશું સ્પાઇક પોટેન્શિયલ, બરાબર, કે જે 0.4 સેકન્ડ જેટલો હોય છે. ક્યાં ગયો સ્પાઇક? સ્પાઇક 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 પોટેન્શિયલ, યસ, 0.4 મિલી સેકન્ડ જેટલો હોય છે, બરાબર. હવે શું થશે કે સ્પાઇક પોટેન્શિયલ ગયો અને હવે ડીપોલરાઇઝેશન સ્ટાર્ટ થયું. સી, પિંક જેટલો ટાઈમ હતો, પિંક પટ્ટો બતાવ્યો, એ ડીપોલરાઇઝેશનનો પાર્ટ હતો. હવે રિપોલરાઇઝેશનની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે. સો એની અંદર શું થયું કે સ્પાઇક એનો એ પાછો જતો રહ્યો, અને આઈસોઇલેક્ટ્રિક બેઝ એટલે ઝીરોની વાત કરે છે, બરાબર, કે જેમાં પોઝિટિવ બી નહીં, નેગેટિવ નહીં, નહીં કશું નહીં, તટસ્થ હોય છે. બટ યસ, સ્પાઇક પોટેન્શિયલ પછી એ તરત જ ડાઉન આવશે, અને એ પછી ત્યાંથી સ્લોલી, એટલે કે આફ્ટર ડીપોલરાઇઝેશન થશે, અને ત્યાંથી એ વધારે નેગેટિવલી ચાર્જ થઈને ધીરે ધીરે, એટલે કે એ પીરિયડ કયો કહેવાશે, તો હાઇપર પોલરાઇઝેશનવાળો પીરિયડ કહેવાશે, બરાબર. તો આફ્ટર હાઇપર પોલરાઇઝેશનવાળો પીરિયડ આવશે, અને ત્યાંથી અગેન એ સ્લોલી 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 પાછળનું જે પોતાનો એકચ્યુઅલ સ્ટેજ હતું, રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ હતો, વિચ ઇઝ -90 મિલીવોલ્ટ, એ અચીવ કરશે. સો આખો એકચ્યુઅલમાં કેવું છે, જો અગેન આમાં એવું છે કે જો આ ફિગર આખી તમે દોરીને યાદ રાખી લીધી ને, તો આ જેટલું જેટલું લખાણ આપણે વાંચ્યું છે ને, કશું જ વાંચવાની ઓર એલ્સ યાદ રાખવાની કે ગોખવાની જરૂર નહીં રહે, એકલી ફિગર ઉપરથી તમે બધું ડિટેલ લખી શકશો. ઓકે, સી, આપણને હવે પોઈન્ટ અહીંયા બતાવ્યા છે, એ બી સી ડી અલગ અલગ પોઈન્ટ બતાવ્યા છે. એ આપણે આયોનિક બેઝ એક્શન પોટેન્શિયલ જોઈશું, એ પછી આપણને અહીંયા વધારે ક્લિયર થશે. બટ અત્યારના લેક્ચરમાં આપણે આટલા સુધી રાખીએ છીએ, નેક્સ્ટ ટાઈમ કન્ટિન્યુ કરીશું. ટિલ દેન, કંઈ પણ ક્વેશ્ચન, કંઈ ક્વેરી હોય તો પ્લીઝ રાઇટ મી ઇન ધ કોમેન્ટ સેક્શન બિલો. ટિલ દેન, બાય.